વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત વિજ્ઞાન અને પર્યાવરણના સિદ્ધાંતોને સમજે તે હેતુસર જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ જિલ્લા શ્રીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું ચોવીસમું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન પાંચ છ અને સાત જાન્યુઆરીના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ ખાતે યોજાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીએમ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી પાટણ અશોકભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણાધિકારી પાટણ એન એમ રાવલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાટણ પિંકીબેન રાવલ પ્રાચાર્યશ્રી ડાયટ પાટણ અને ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનના કન્વીનર કિરણબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટેકનોલોજીનો અને રમકડાના મુખ્ય થીમ પર માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ ઇકો ફ્રેન્ડલી સામગ્રી પર્યાવરણ સંબંધિત ચિંતા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પરિવહન અને નાવિન્ય વર્તમાન દ્વારા ઐતિહાસિક વિકાસ માટે ગણિત જેવા જુદા જુદા પાંચ વિભાગોમાંથી જિલ્લા કક્ષાએ એસી થી વધુ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી વિભાગ એકની માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ નાવિન્ય શિક્ષણ શ્રી દિલીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વામૈયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ રાવલ અર્પિતાબેન અને ઠાકોર હવનબેને પોતાની થ્રીડી હોલોગ્રામ પ્રોજેક્ટર કૃતિ પ્રદર્શિત કરી શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે બદલ શાળાના આચાર્યશ્રી શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા